गुड मॉर्निंग विद्यार्थी मित्रों मित्रों किचोकनो बीजो नियम जे छे एने आपणे कहीए छे लूपनो नियम। लूपने गुजराती में आपणे कहीशुं बंधगाळो, राइट। तो बीजो नियम एटले लूपनो नियम, अने कोईपण बंध परिपथनी अंदर आ नियमने तमे लागू पाड़ी शको। हवे आ परिपथ जे छे परिपथमां मित्रो शुं होय, सौथी पहेला तो आ परिपथनी अंदर रेजिस्टन्स होय, बेटरी होय। मैं हमणां कैपेसिटर्स लीधा नथी, पण ज्यारे कैपेसिटर्स पण आनी अंदर होय त्यारे किचोकनो नियम केवी रीते एप्लाय करवानो छे एना एक्झाम्पल्स नी अंदर आपणे वस्तु જોવાના છે। ओके, तो बेसिक वस्तु समझी लो कि आ परिपथ छे, ए परिपथ नी अंदर अत्यारे आपणे अवरोधो अने विद्युत कोष, गुजराती में एने आपणे कहीशुं विद्युत कोष, इंग्लिश में कहीशू एने आपणे बेटरी, राइट, अने आने आपणे कहीशू देट इज रेजिस्टर। मित्रों परिपथ नी अंदर तमे जोई रह्या हशो के एक मैं परिपथ बतायो छे, तो आ बंद गाळो देखाय छे, तो बस गेस आनी अंदर किचोकनो बीजो नियम आपी शकाय, राइट। ओके, तमने एवुं थशे के सर तमे आ बधी लाइन अहींया दरेक जंक्शन बिंदु पासे आ लाइन केम ड्रॉ करी, तो एटला माटे ड्रॉ करी छे कारण के मैं आ बिंदु जे छे ने आ बिंदु ए छे, આ બી છે, આ સી છે, આ ડી છે, ના ઈ છે, આ પાંચે પાંચ બિંદુ જંકશન્સ છે। આ જંકશન તો ત્યારે જ કહેવાય કે ત્યાં ત્રણ વાહકો ઓછામાં ઓછા જોઈએ, બે થી વધુ શબ્દ વાપર્યો છે આપણે। તો અહીંયા ત્રણ વાહકમાંથી જો બી માંથી એક તો જાય છે, બીજો જાય છે, તો મેં ત્રીજો અહીંયા બતાવી દીધો છે, તો ત્રીજો અહીંયા પણ વિઝ્યુઅલાઈઝ કરો, અહીંયા પણ કોઈ પરિપથ હશે, એ ને બી વચ્ચે પણ અહીંયા કોઈ કનેક્શન હશે, બી નો સી સાથે પણ હોય શકે, બી નો ડી સાથે પણ હોય શકે, બી નો ઈ સાથે પણ હોય શકે। તો આ બધા આગળ અહીંયા વિસ્તરેલું છે નેટવર્ક, એ હમણાં આપણે કન્સિડર કર્યું નથી, બરાબર। એટલે સમજો કે એ બી સી ડી આ બધા જ પોઈન્ટ છે, એ પોઈન્ટ બધા તમારા કયા છે, જંકશન્સ છે। અને આ પરિપથની અંદર આપણે પાંચ અવરોધ લીધા છે, આર વન, આર ટુ, આર થ્રી, આર ફોર અને આર ફાઈવ, અને બેટરી જે છે આપણે બે લીધી છે, એક ઈ વન અને બીજી ઈ ટુ। ઓકે, હવે મિત્રો બીજો નિયમ શું છે, તો કે આ જે પરિપથ છે ને એ પરિપથની અંદર દાખલા તરીકે આપણે ધારી લઈએ કે એ બિંદુ છે ને એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે VA છે। ઓકે, હવે તમે કિચોફના બીજા નિયમની જે ફ્લેક્સિબિલિટી છે એટલી સુંદર છે કે તમે એને તમારી ઈચ્છા પ્રમાણે તમે મુસાફરી કરી શકો છો, અને વિદ્યુત સ્થિતિમાનના ફેરફારો નોંધતા જાઓ તો તમને આન્સર્સ તમારા સેમ જ રહે। ઉદાહરણ તરીકે મિત્રો કિચોકનો બીજો નિયમ જે છે ને એ એક બહુ જ સરસ ટર્મ ઉપર એનો આધારસ્તંભ છે, જેને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા, બરાબર, એક મૂલ્યતા। હવે મિત્રો આ જે એક મૂલ્યતા એનો મતલબ શું કે વિદ્યુત સ્થિતિમાન એટલે તમારું શું કહીએ છીએ આપણે એને પોટેન્શિયલ, રાઈટ। હવે પોટેન્શિયલનો મતલબ જ મિત્રો એ છે કે એ બિંદુ પાસેનું પોટેન્શિયલ ધારો કે VA છે, આપણે એવું કન્સિડર કરીએ છીએ। હવે એ બિંદુ પરથી આપણે આપણી ગતિની શરૂઆત કરીએ, જો હું આ ક્લોકવાઇઝ ફરી રહ્યો છું, હું A થી B પર, જો B થી C, C થી D, D થી E પાછો A પર આવું છું, રાઈટ। તો એ થી ફરીને એ પર આવવા માટેના બે રસ્તા છે, વન ધેટ ઇઝ ક્લોકવાઇઝ, અનધર ધેટ ઇઝ એન્ટી ક્લોકવાઇઝ। ફ્લેક્સિબિલિટી ની મેં જે તમને વાત કરી એનો મતલબ સમજો કે તમે એ પરથી સ્થિતિમાન તમારું VA છે, હવે તમે ફરીને અહીંયા પાછા ક્લોકવાઇઝ ફરીને પાછા એ પર આવો ને ત્યારે આ અવરોધને કારણે અને બેટરીને કારણે તમારા સ્થિતિમાનમાં ચેન્જીસ આવે, પણ જ્યારે તમે પાછા એ પર આવો છો ને ત્યારે તમારું સ્થિતિમાન મિત્રો VA જ થઈ જાય, VA જ થઈ જાય, ક્લિયર, સમજી લેજો। આને કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા, કે કોઈ પણ પરિપથમાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન જે છે એ અચળ રહે, એક મૂલ્ય જ રહે, એટલે એ પરિપથને આપણે સ્થિર બંધ પરિપથ પણ કહી શકીએ છીએ, અને એ વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા બીજું કંઈ નહીં પણ ઉર્જા સંરક્ષણના નિયમને જ રિપ્રેઝન્ટ કરે છે। ઉર્જા સંરક્ષણ, કિચોકનો પહેલો નિયમ વિદ્યુત સંરક્ષણના કયા નિયમને રિપ્રેઝન્ટ કરે છે, વિદ્યુત બળના સંરક્ષણનો નિયમ, જ્યારે આ જે છે ઉર્જા સંરક્ષણના નિયમને રિપ્રેઝન્ટ કરે છે, રાઈટ। હવે સમજો આખી વસ્તુ કે તમે અહીંયા છો, અહીંયાથી તમે પોટેન્શિયલ તમારું એ VA છે, મીન્સ કે અહીંયા એકમધન વિદ્યુતભાર પાસે ઉર્જા VA છે, બી પર જાઓ, સી પર જાઓ, ડી પર જાઓ, ઈ પર જાઓ અને પાછા એ પર ક્લોકવાઇઝ ફરીને આવો તો
તો પણ તમારી એનર્જી કોન્સ્ટન્ટ રહે, દેટ ઇઝ VA. અને તમે એન્ટી ક્લોકવાઇઝ A E D C B A આમ એન્ટી ક્લોકવાઇઝ ફરીને પાછા આવો તો પણ તમારી એનર્જી કોન્સ્ટન્ટ VA જ રહે. આનો મતલબ એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું છું, હજુ પણ તમને વધારે ક્લેરિટી આવશે. જોજો તમે અહીંયા છો, રાઈટ? અને આને શબ્દ પણ કેવો વાપરે છે, મુસાફરીની દિશા. મીન્સ જર્ની કરો છો તમે. હવે સમજો, તમે તમારી પાસે 1000 રૂપીઝ છે, 1000 રૂપીઝ, અને તમે એ પર છો. અહીંથી તમે તમારી જર્ની સ્ટાર્ટ કરી, તો તમે એ થી બી પર જાઓ ને ત્યારે તમારું બેલેન્સ જે છે ને એ પર કેટલું હતું, 1000. તો જ્યારે તમે બી પર પહોંચો છો ને ત્યારે તમારું બેલેન્સ પ્લસ પણ થઈ શકે ને માઇનસ પણ થઈ શકે. એટલે 1000 રૂપિયાના 800 પણ થઈ શકે ને 1200 પણ થઈ શકે. પછી બી થી સી પર આવો તો પણ પ્લસ માઇનસ થાય, સી થી ડી પર પ્લસ માઇનસ થાય, ઈ પર આવો ત્યારે પ્લસ માઇનસ થાય, પણ પાછા એ પર આવો ને ત્યારે તમારું બેલેન્સ છે ને એ 1000 રૂપિયા જ રહે છે. મીન્સ તમે એ થી સી પર આવો છો, એ પર તમારી પાસે 1000 રૂપિયા હતા, બી પર આયા તો તમારી પાસે પ્લસ 1500 રૂપિયા થયા, સી પર આવો છો તો તમારી પાસે દાખલા તરીકે 800 રૂપિયા ઓછા થાય છે તો તમારી પાસે 700 રૂપિયા રહેશે, અહીંયા આવશો તો દાખલા તરીકે 400 રૂપિયા ઓછા થાય છે તો 300 રૂપિયા રહેશે, અહીંયા આવશો તો 500 વધે છે એટલે 800 થશે, અહીંયા આવો છો તો બીજા 200 જ વધશે, કારણ કે અહીંયા આવો ત્યારે તમારી પાસેનું ટોટલ બેલેન્સ કેવું રહેવું જોઈએ મિત્રો, 1000 જ રહેવું જોઈએ. આ જે છે એ ઉર્જાના સંદર્ભમાં આપણે સમજીએ તો અહીંયા એકંદર વિદ્યુતભાર પાસે ઉર્જા VA જ હોય. તો જે ઉર્જામાં પ્લસ માઇનસ થાય અવરોધને કારણે છે, બેટરીને કારણે છે. જો બેટરી જે છે એ તમને ઉર્જા આપી પણ શકે ને તમારી ઉર્જા ઘટાડી પણ શકે, રાઈટ? એવી રીતે અવરોધ છે, એ પણ અવરોધ છે, તો એ પણ તમે તમારી ઉર્જા છે એનો લોસ કરે છે અને લોસ તમારો વધી પણ શકે, અરે તમારો લોસ ઘટ લોસ પણ થઈ શકે છે અને તમારું ગેઇન પણ થઈ શકે છે. આ યાદ રાખજો. કેવી રીતે, કયા પેરામીટર્સ પર ડિપેન્ડન્ટ છે મિત્રો, એની ચર્ચા આપણે કરીએ છીએ. પણ સમજો કે વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતાનો મતલબ જ તમારે આ કરવાનો છે. ઓકે, તો ફટાફટ રિવાઇઝ કરાવી દઉં કે ધારો કે જો એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન તમારું VA હોય અને જો તમે એ બિંદુથી શરૂ કરી સમગ્ર બંધ પરિપથ પર કોઈ એક જ દિશામાં આઈધર ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ, કાં તો સમગળી કે વિષમગળી દિશામાં જો મુસાફરી કરીએ અને વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર જે થાય છે અવરોધને કારણે કે બેટરીને કારણે એ આપણે નોંધતા જઈએ, તેમનો અને એમનો બેઝિક સરવાળો આપણે કરતા જઈએ પ્લસ માઇનસ, તો એ બિંદુએ જ્યારે આપણે પાછા આવીએ ત્યારે આપણું વિદ્યુત સ્થિતિમાન આપણને VA જ મળે. અને આ જે હકીકત છે એને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા. અને એ એક મૂલ્યતાનો ઉપયોગ કરીને આપણે કિચોફનો બીજો નિયમ આપણે તારવવાનો છે, સમજવાનો છે. ઓકે, ચાલો બીજી વસ્તુ. અહીંયા મેં પહેલેથી પ્રીડિફાઇન્ડ પ્રવાહની દિશા બતાવી દીધી છે પરિપથની અંદર. આખો પરિપથ સમજાવું છું. જુઓ અહીંયા 5 અવરોધ છે, રાઈટ? અવરોધ કયા કયા છે? તો કે અવરોધ જે છે દેટ ઇઝ R1, R2, R3, R4 અને R5. ઓકે, અને બેટરી જે છે, સેલ જેને કહીએ છીએ આપણે, સી આ અવરોધ છે ને બેટરી, બેટરી છે એનું પોટેન્શિયલ, બે બેટરી લીધી છે, એકનું EMF E1 છે અને બીજાનું EMF અહીંયા E2 છે, રાઈટ? સો હું અહીંયા E2 લખી નાખું ને તો ક્લિયર થઈ જાય, રાઈટ? સી આ બેટરી છે એનું પોટેન્શિયલ ડિફરન્સ આપણે કેટલો ધરીએ છીએ, દેટ ઇઝ E2. ઓકે, હવે આપણે જુઓ કે કેવી રીતે આ લૂપ ની અંદર કિચોફનો બીજો નિયમ એપ્લાય કરીએ છીએ. હવે અહીંયા ધ્યાન આપજો, જે બેઝિક વસ્તુ છે પહેલા હું પેન ચેન્જ કરીને સમજાવી દઉં. હંમેશા યાદ રાખજો કે આ રેઝિસ્ટન્સ છે એક R. હવે આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય તો મેં પ્રવાહની ડિરેક્શન કઈ બતાવી છે, આને આ અવરોધ છે આ A અને B વચ્ચે, અને પ્રવાહની દિશા મેં બતાવી છે A થી B તરફ. હવે યાદ રાખો પ્રવાહનું વહન હંમેશા વધારે ઉર્જા વધારે સ્થિતિમાન વાળા બિંદુ પરથી ઓછા સ્થિતિમાન વાળા બિંદુ તરફ જ પ્રવાહનું વહન થાય, ઓપોઝિટ ડિરેક્શનમાં પ્રવાહ ના જાય, રાઈટ? ભગવાન પાસે આપણે બેસીએ છીએ કારણ કે ત્યાં ઉર્જા અનંત છે અને આપણી ઉર્જા એમના કરતા ઓછી છે, તો મંદિરમાં બેસવાનું કારણ શું છે? તમે એની ભગવાનની મૂર્તિ સામે જુઓ મિત્રો કે ના જુઓ, બરાબર? પણ તમે ત્યાં બેસો ને તો પણ એનર્જી ટ્રાન્સફોર્મેશન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ થિયરીને આધારે એ ટ્રાન્સફોર્મેશન થાય જ, રાઈટ? તો એટલું યાદ રાખો કે I એટલે વિદ્યુત ઇલેક્ટ્રોનનો પ્રવાહ. વિદ્યુત પ્રવાહનો મતલબ શું? ઇલેક્ટ્રોનનો પ્રવાહ. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ પ્લસ થી વધારે પોટેન્શિયલ થી ઓછા પોટેન્શિયલ જ થાય. એટલે આ કન્ડિશનની અંદર યાદ રાખો કે VA ઇઝ ગ્રેટર ધેન VB છે. ઓકે, અને VA ઇઝ ગ્રેટર ધેન VB હોય તો તમારે સમજી લેવાનું કે પ્રવાહ જો A થી B તરફ જાય તો
તમે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાઓ. તો સમજી લો કે તમે હાયર પોટેન્શિયલ થી લોઅર પોટેન્શિયલ જાઓ એટલે ઉર્જા ઘટે, બરાબર? વધારે થી ઓછા તરફ જાઓ તો ઉર્જા ઘટે. તો કેટલી ઘટે? તો અવરોધ આર હોય એમાંથી પ્રવાહ આઈ હોય તો એ જે ઉર્જા છે એ કેટલી ઘટે? તો દેટ ઇઝ આઈઆર જેટલી ઘટે. રાઈટ? અહીં સુધી ક્લિયર? ઓકે, આનું આનાથી ઉલટું બતાવું. એક બીજું ઉદાહરણ, દાખલા તરીકે ધારો કે તમને આવું આપ્યું છે, એ એ જ રેઝિસ્ટન્સ છે, દેટ ઇઝ બી, રાઈટ? હવે ધારી લો કે વીબી ગ્રેટર દેન વીએ છે, તો એનો મતલબ એ કે પ્રવાહ જે છે આમાં જ પસાર થાય, એમાં કશું વિચારવાનું જ નહીં, કારણ કે જે જેનું પોટેન્શિયલ વધારે ત્યાંથી ઓછા તરફ જ પ્રવાહનું નું વહન થાય. આ હંમેશા યાદ રાખો. તો વીબી ગ્રેટર દેન વીએ હોય તો તમે હવે ક્યાં જાઓ છો? બી થી એ તરફ જાઓ છો, બરાબર? તો આજે હવે હવે સી આમાં પ્રવાહની દિશા છે, તો મુસાફરી પણ આપણે મુસાફરી જે ક્લોક આપણે તો ક્લોકવાઇઝ જ કરીએ છીએ, રાઈટ? આમ જ આપણે તો આમ જ કરીએ છીએ. મુસાફરીની દિશા આપણે બદલતા નથી. આ કેસની વાત કરું છું, મુસાફરી આપણે ફિક્સ જ છે, એ આપણે બદલતા નથી. મુસાફરી તો આ જ છે, રાઈટ? તો તમે આમ ગયા તો તમે એ થી બી પર ગયા, ઓકે. હવે તમે બી થી એ પર આવશો, પણ આપણે તો જઈએ છે ક્યાંથી? એ થી બી પર. તો તમે ઓછા પોટેન્શિયલ પરથી વધારે પોટેન્શિયલ પર તમે જાઓ છો. પ્રવાહ શું ઇન્ડિકેટ કરે છે ખબર છે? પ્રવાહ ઇન્ડિકેટ કરે છે કે આ બિંદુ પાસે સ્થિતિમાન વધારે છે અને આ બિંદુ પાસે સ્થિતિમાન ઓછું છે. બટ તમે એક વસ્તુ ક્લિયર કરી લો, એક વસ્તુ ક્લિયર કરી લો કે તમારી મુસાફરીની દિશા તો એથી બી જ છે, તો તમે ઓછા સ્થિતિમાનથી વધારે સ્થિતિમાન તરફ જાઓ છો. ક્લિયર? મુસાફરી જે છે એટલે તમે ઓછા સ્થિતિમાનથી વધુ સ્થિતિમાન તરફ જાઓ છો. તો હંમેશા યાદ રાખો કે તમારી ઉર્જા વધે. તો ઉર્જા કેટલી વધે? તો કે VI ઇઝ ઇક્વલ ટુ IR જેટલી વધે, રાઈટ? અને જે વધે છે એ તમારે પોઝિટિવ લેવાની, જે ઘટે છે એ તમારે નેગેટિવ લેવાની. ક્લિયર થાય છે મિત્રો? તો આટલી વસ્તુ ખાસ સમજી લેજો. આ તમને ક્લિયર, આ અવરોધને કારણે, અવરોધને કારણે કેવી રીતે પોટેન્શિયલમાં ચેન્જીસ આવે છે હું માત્ર હમણાં તમને એ સમજાવું છું. બોલો, કઈ ડાઉટ છે અહીં સુધી? કોઈને પણ નથી? ફાઇન, હવે આગળ જઈએ. પરિપથમાં બેટરી હોય, યાદ રાખજો, પરિપથમાં આ અવરોધ હોય તો આ પરિસ્થિતિ છે. હવે જોઈએ છે આપણે પરિપથની અંદર બેટરી હોય તો શું થાય. ચલો, બેટરી હોય પરિપથની અંદર તો એક વસ્તુ સમજી લો કે આ જે છે ને એ તમારી બેટરી છે, ઓકે? અરે યાદ રાખજો, મુસાફરીની દિશા. હજુ આના પછી હું તમને કિચોપના બીજા નિયમમાં આ હું આ જે છે હું તમને અત્યારે થિયોરેટિકલ એક્ઝામ્પલ થિયોરેટી સમજાવું છું. એક્ઝામની અંદર જે એક્ઝામ્પલ્સ પૂછાશે, તમારી એપ્લિકેશન જ્યારે આવશે JEE નીટ કે કોમ્પિટિટિવની અંદર, ત્યારે તમારે આની એક સંજ્ઞા પ્રણાલી જે આપણે ડેવલપ કરી છે એ સંજ્ઞા પ્રણાલીને ધ્યાનમાં રાખીને તમારે દાખલા ગણવાના છે. એ બહુ ઇઝી છે અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એ બહુ મજા આવશે. સી, આ થિયરી છે, અહીં સુધી ક્લિયર થઈ ગયું. હવે તમે જુઓ, આ તમારી બેટરી છે. આ જ બેટરી એટલે હું એને આવી રીતે પણ દર્શાવી શકું. આપણો ડ્રાય સેલ, તમને ખબર છે કે આપણો ડ્રાય સેલ મિત્રો આવો હોય, રાઈટ? આ આપણો પ્લસ ટર્મિનલ અને આ આપણો માઇનસ ટર્મિનલ. આ જ બેટરીને બતાવી, જો આ પ્લસ છે તો આ માઇનસ છે, ઓકે? આપણે આ જ બેટરીને, આ સેલ છે, આ પરિપથ સંજ્ઞા કહેવાય અને આ એની બેટરીની ઇમેજ કહેવાય, આકૃતિ કહેવાય બેટરી. હવે હંમેશા યાદ રાખજો, હંમેશા યાદ રાખજો, આપણે થિયરી આની આગળ ભણી ગયા કે જ્યારે આ સેલ સાથે હું એક રેઝિસ્ટન્સ અહીંયા મૂકું, એક રેઝિસ્ટન્સ હું આની સાથે કનેક્ટ કરું છું, જોજો, ઓકે? તો પ્રવાહનું નિર્માણ આમ થશે. આ આપણો રેઝિસ્ટન્સ છે, બાહ્ય અવરોધ, અને આ રહ્યો. ચલો, થિયરી શું ભણ્યા હતા યાદ કરો. અહીંયાથી ચાર્જ, અહીંયાથી વિદ્યુત પ્રવાહ નીકળ્યો તો અહીંયા જ્યારે આવે છે ત્યારે એની ઉર્જા ઝીરો થઈ જાય, અને જ્યારે અહીંયા, અરે અહીંયા આવે છે ને, જો અહીંયા આનું પોટેન્શિયલ ડિફરન્સ V સપોઝ કેટલું છે, E છે, એનો મતલબ કે અહીંયા એકમદમ વિદ્યુત બાદિત ઉર્જા E છે. હવે જ્યારે આ બાહ્ય પરિપથ દ્વારા અહીંયા આવે છે ત્યારે એની એનર્જી E જ રહેશે, હજુ એને એની એનર્જી લોસ નથી કરી. કેમ? હજુ એ અવરોધમાંથી પાસ નહીં થયો.
એકમ વિદ્યુત ભાર પાસે અહીંયા એનર્જી, આ બિંદુ પાસે એનર્જી કેટલી છે? ઈ જેટલી. એ લઈને આ બાહ્ય વિદ્યુત વાહક તાર છે આ, અને તાર મારફતે અહીંયા આવે છે ત્યારે એની એનર્જી એઝ ઇટ ઇઝ રહેશે ઈ. પણ જેવો એ અવરોધમાંથી પાસ થાય એટલે અહીંયા પહોંચશે, તો આ પોઈન્ટ આપણું એ ને આ પોઈન્ટ બી, તો એ પાસે એનર્જી કેટલી છે? ઈ જેટલી. પણ બી પાસે એની એનર્જી મિત્રો ઝીરો થઈ જાય છે. એનો મતલબ એ કે આ અવરોધને કારણે પોતાની ઉર્જા શું કરે છે? વિદ્યુત ઉર્જા સ્વરૂપે ગુમાવી દે છે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે ગુમાવી દે છે પોતાની વિદ્યુત ઉર્જા. ઈ એ વિદ્યુત ઉર્જા છે, તો અહીંયા એની એનર્જી ઈ હતી વિદ્યુત ઉર્જા, એ અવરોધને કારણે ઉષ્મા ઉર્જામાં વિખેરણ પામે અને બી પાસે એની એનર્જી ઝીરો બનાવે. હવે શું થાય કે અહીંયા એનર્જી ઝીરો થઈ, તો અહીંયાથી જ્યારે અહીંયા આવશે ત્યારે એની એનર્જી ઝીરો જ છે. પણ એ જ એકમ ધન વિદ્યુત ભાર જ્યારે અહીંયા પહોંચે ત્યારે આ બેટરીની અંદરનું કેમિકલ્સ એના ઉપર વર્ક કરે, અને વર્ક કરશે ત્યારે અહીંયા એની એનર્જી ઝીરો હતી, તો એ આની અંદરનું કેમિકલ શું કરશે ખબર છે? પેલું એકમ ધન વિદ્યુત ભાર અહીંયા આવે ને, અહીંયા અહીંયા એને પકડીને અહીંયા અને અહીંયા લાવી દેશે. તો આની અંદરના કેમિકલે આ એકમ ધન વિદ્યુત ભાર પર વર્ક કર્યું, ને વર્ક કર્યું તો એની એનર્જી શું થઈ? વધી, કારણ કે એની અંદર સ્ટોર થઈ, જેટલું કાર્ય કર્યું એટલું એની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, રાઈટ? તો એની એનર્જી વધે. તો હવે આના પરથી સંજ્ઞા તો જો, બેટરીમાં બેટરીની અંદર વિદ્યુત ભાર, બેટરીની અંદર વિદ્યુત ભાર ઋણથી ધન ગતિ કરે. સી આ નેગેટિવ ટર્મિનલ છે, એટલે બેટરીની અંદર એ નેગેટિવ ટુ પોઝિટિવ જાય તો એની ઉર્જા શું થાય? ડેલ્ટા વી જે છે એની ઉર્જા કેવી આવે? દેટ ઇઝ ધન, અને વિચ ઇઝ પોઝિટિવ. ક્લિયર થયું? ક્લિયર થયું? આ બેટરી છે, હવે સમજો આ આ થિયરી સમજાવું છું, આપણે આના પર હમણાં જઈએ છીએ. પછી તમારે હવે શું યાદ રાખવાનું છે, જો અવરોધ માટે તમે જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ ડેલ્ટા વી તમે નોંધતા જાવ, સી આ ડેલ્ટા વી હતો, આ પણ ડેલ્ટા વી છે. અવરોધની અંદર તમારે એટલું યાદ રાખવાનું છે કે મુસાફરીની દિશા જે છે એમાં તમારે આગળ જવાનું, અને તમે પોટેન્શિયલ તમે નક્કી કરો પ્રવાહની દિશા પરથી કયા બિંદુ પાસેનું સ્થિતિમાન વધારે છે એ ખબર પડશે. હવે મુસાફરી જુઓ, તમે મુસાફરી આમાં જ જાઓ છો તો તમે વધારેથી ઓછા પર જાઓ તો તમારી ઉર્જા ઘટે. તમે મુસાફરી તો આ જ છે, પણ તમે જાઓ છો વધારેથી ઓછા પર, અરે ઓછાથી વધારે પર, રાઈટ? કારણ કે આ આ આપણે ઇક્વેશન લાવ્યા ને આના પરથી, આ ઇક્વેશન તમે કેવી રીતે લખી શકો ખબર છે? એ આ બી આ પ્રવાહની દિશા પરથી લખી શકો. તો એનો મતલબ કે તમે જાઓ છો તો એથી બી પર જ, તો એનો મતલબ કે તમે ઓછાથી વધારે સ્થિતિમાન પર જાઓ તો તમે એનર્જી ગેઇન કરો. તો આમાં એનર્જી ગેઇન થાય, ઇંગ્લિશમાં જેને કહીએ છીએ પ્રાપ્ત થાય, આની અંદર એનર્જી ઓછી થાય એટલે આની અંદર એનર્જી છોડી દે, એટલે દેટ ઇઝ ડ્રોપ. તો આ વોલ્ટેજ ડ્રોપ, આ વોલ્ટેજ ગેઇન, આ એનર્જી ડ્રોપ, આ એનર્જી ગેઇન. આ અવરોધની વાત કરું છું, ઓકે? હવે બેટરીની અંદર આ એક સંજ્ઞા પ્રણાલી તમારે યાદ રાખવાની છે કે બેટરીની અંદર તમે નેગેટિવથી પોઝિટિવ જાઓ, રાઈટ? તો તમારે એ ઉર્જા કેવી લેવાની? પોઝિટિવ. અને પોઝિટિવ ટુ નેગેટિવ જાઓ તો રિવર્સ કરી દેવાનું, તો તમારું ડેલ્ટા વી જે છે, ઉર્જા જે છે, એ તમારી થશે ઋણ, મીન્સ નેગેટિવ. ક્લિયર? ક્લિયર? હવે તમે જુઓ, હવે તમે જુઓ આ જે છે પોઈન્ટ આપણું એ અને આ જે છે આપણું પોઈન્ટ બી, ઓકે? હવે જોજો ધ્યાનથી, કલર ચેન્જ કરું છું. તમારી મુસાફરી કઈ છે? એ થી બી છે, એવું ધારી લો. મુસાફરી એથી બી છે, તો મુસાફરી એથી બી હોય એટલે સમજી લેવાનું કે એથી બી તરફ તમે જાઓ એટલે બેટરીની અંદર તમે એથી, એટલે તમે તમારે ચાલતા ચાલતા અહીંથી નીકળવાનું, તમે બેટરીના પ્લસ ટર્મિનલ પર આવ્યા. આ જે છે ને પોર્શન એ બેટરીની અંદરનો પોર્શન કહેવાય, તો બેટરીની અંદર તમારી ગતિ કઈ તરફ થઈ? પ્લસ થી માઇનસ. તો બેટરીની અંદર પ્લસ થી માઇનસ હોય તો ઉર્જા કેવી થાય? નેગેટિવ. તો આ બેટરીનું ઈએમએફ ધારો કે ઈ હોય, તો આ કેસની અંદર ઈ જે છે એ તમારે નેગેટિવ કન્સિડર કરવાનું. ક્લિયર? આની અંદર જે છે એ તમારે ઈએમએફ ઋણ કન્સિડર કરવાનું મિત્રો. ક્લિયર થાય છે? તો આપણા જે ક્વેશ્ચન્સ છે આની અંદર મેં મુસાફરી જે લીધી છે એ હું તમને બતાવું છું કે એ ઉપરથી આપણે જઈએ છીએ, તો બી સી ડી ઈ એફ પરથી એ પર આવીશું, તો કેવી રીતે એની એનર્જી આપણે લખવાના છે એ ધ્યાન રાખજો, ઓકે? અવરોધ હોય તો રિવાઇઝ કરી લઉં છું, પછી આપણે જ કરીએ છીએ. આ જે પરિપથ છે એમાં આપણે એ પાસેનું સ્થિતિમાન કન્સિડર કરીને ક્લોકવાઇઝ મુસાફરી કરીને પાછા એ પર આવી રહ્યા છે, એટલે એ કરતા પહેલા હું તમને લોકોને ખાલી એ સમજાવી દઉં. હવે ધ્યાનથી જોજો આપણે શું કરવાનું છે, તે
જ્યારે અવરોધ આવશે તો તમારે આ યાદ રાખવાનું છે કે મુસાફરી પોટેન્શિયલ પ્રવાહ પરથી નક્કી કરો કે કયા બિંદુએ સ્થિતિમાન વધારે છે ઓછું છે અને મુસાફરીની દિશા ચેક કરો. ઓકે, તો તમારે આ વસ્તુ તમારે કન્સિડર કરવાની છે અને બેટરી હોય તો તમારે આ કન્સિડર કરવાની છે. ક્લિયર? અને હવે આ પરિપથ માટે આપણે એ જ વસ્તુ એપ્લાય કરીએ છીએ. જુઓ કેવી રીતે લખી શકાય. જુઓ મિત્રો, હમણાં જ આપણે ચર્ચા કરી કે પોટેન્શિયલ ડિફરન્સ કેવી રીતે આપણે કરીએ છીએ, તો એ હવે તમે જુઓ. સપોઝ ધીસ ઇઝ યોર ઈ ટુ, આપણે જે કન્સિડર કર્યું છે તે જ. ઓકે, કલર પણ બ્લેક કરી દો એટલે થોડુંક મને સંતોષ થઈ જાય. ઓકે, એ પાસેનું સ્થિતિમાન આપણે કેટલું કન્સિડર કર્યું છે? એ પાસેનું સ્થિતિમાન દેટ ઇઝ આપણે VA કન્સિડર કર્યું છે. ઓકે, હવે તમે જુઓ કે VA નું સ્થિતિમાન, VA પાસે જો સ્થિતિમાન તમારું VA હોય તો તમે મુસાફરીની દિશામાં આગળ આવશો તો તમારે સ્થિતિમાન જે છે એનો આપણે ફેરફારો નોંધતા જઈએ છીએ. ઓકે, ચલો એ પાસે તમારું પાસે સ્થિતિમાન કેટલું છે? તો કે VA. ઓકે, એ પાસેનું સ્થિતિમાન તમારું VA છે અને હવે આપણે જોઈ રહ્યા છે સ્થિતિમાનનો ફેરફાર નોંધવા. તો એ પરથી હવે તમે જાઓ કઈ તરફ? બી તરફ. તો હવે એ થી બી તરફ તમે જશો મિત્રો, એ થી બી તરફ. એ પાસે એનર્જી કેટલી, એ પાસે પોટેન્શિયલ કેટલું છે? VA. બી પાસે પોટેન્શિયલ VB હોય, સી પાસે VC હોય, ડી પાસે VD હોય અને ઈ પાસે VE હોય. ઓકે, આપણે અહીંયા કન્સિડર કરીએ કે સ્થિતિમાન VA છે. હવે આપણે મુસાફરી કરી છે, કરવા જઈ રહ્યા છે ક્લોકવાઇઝ. તમે એન્ટી ક્લોકવાઇઝ પણ લઈ શકો, જવાબમાં કોઈ ફરક ના પડે. આ જ એની ફ્લેક્સિબિલિટી છે. ઓકે, હવે કોઈ દાખલાની અંદર તમે કોઈક મુસાફરી ક્લોકવાઇઝ લે અને કોઈક એન્ટી ક્લોકવાઇઝ લે, ચિંતા નહીં કરવાની, જવાબ એમના સાચા જ આવે ને સરખા જ આવે. ઓકે, હવે તમે જુઓ અહીંયાથી તમે એકમ વિદ્યુત ભાર દીઠ, અહીંયા હવે તમે એકમ વિદ્યુત ભાર છે એવું કન્સિડર કરો. તો અહીંયા આ બિંદુ પાસે તમારી એનર્જી VA છે અને લઈને તમે જર્ની સ્ટાર્ટ કરી રહ્યા છો. જોજો ધ્યાનથી, A થી B તરફ જઈએ તો વચ્ચે આવે પહેલા અવરોધ R1. ઓકે, હમણાં જ જોયું કે અવરોધ હોય ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવાનું? પ્રવાહની દિશા જોવાની. તો પ્રવાહની દિશા દેટ ઇઝ કઈ તરફ છે? RI. જુઓ પ્રવાહની દિશા આ તરફ છે, આ તરફ હોય એનો મતલબ શું? કે પ્રવાહની દિશા આ તરફ હોય એનો મતલબ કે એ પાસે સ્થિતિમાન ઓછું છે, બી પાસે એ પાસે સ્થિતિમાન વધારે છે, બી પાસે સ્થિતિમાન ઓછું છે. તો ઉર્જા ઘટે તો અવરોધના કારણે ઉર્જા કેટલી ઘટે? IR જેટલી ઘટે. તો મારે VA જે એનર્જી લઈને ગયો તો અવરોધના કારણે મારી એનર્જી કેટલી ઘટી? દેટ ઇઝ I1R1 ઘટી. જોજો ધ્યાનથી, ક્લિયર? VA લઈને હું એનર્જી, અહીંયા VA એનર્જી લઈને નીકળ્યો, વચ્ચે અવરોધ આવ્યો. અવરોધમાં મારે એ જોવાનું કે પ્રવાહની દિશા કઈ તરફ છે? A થી B તરફ. તો હું વધારે થી ઓછા પર જઈ રહ્યો છું તો મારી એનર્જી ઘટવાની છે. કેટલી ઘટે? અવરોધના કારણે I-I1R1. ઓકે, તો અહીંયા આવે એટલે મારી, અહીંયા આવું તો મારી, અત્યારે મારો સ્કેચપેનનો પોઈન્ટ છે ત્યાં મારી એનર્જી કેટલી? તો ત્યાં મારી એનર્જી આટલી. ઓકે, હવે વચ્ચે કોણ આવ્યું? બેટરી. હવે બેટરીમાં મેં તમને શું કહ્યું કે મુસાફરી જોવાની. તો મુસાફરી એટલે તમારી આ જ છે. તો તમે બેટરીની અંદર, તમારી બેટરીની અંદર તમારી એનર્જી ચેક કરવાની, તમારી જર્નીની ડિરેક્શન તમારે ચેક કરવાની. ધેટ ઇઝ નેગેટિવ ટુ પોઝિટિવ. અને નેગેટિવ ટુ પોઝિટિવ હોય તો યાદ કરો સ્થિતિમાન તમારું વધે. કેટલું વધે? બેટરીના EMF જેટલું. તો મારે અહીંયા કરી દેવાનું દેટ ઇઝ +E1. ઓકે, હવે હું ક્યાં આવી ગયો? બી પર આવી ગયો. બી પર આવી ગયો તો બી પરનું મારું સ્થિતિમાન કેટલું? બી પરનું સ્થિતિમાન શોધવું હોય તો આને હું લખી દઉં ધીસ ઇઝ યોર BVB. તો આ જ આપણું થઈ ગયું બી બિંદુ પાસેનું સ્થિતિમાન. સ્થિતિમાન. ઓકે, અહીં સુધી તો આપણે છે જ, ક્લિયર? આ બી પર આવ્યા તમે. હવે તમે તમારી જર્ની ક્યાંથી સ્ટાર્ટ, તમે ક્યાંથી કરી હતી જર્ની સ્ટાર્ટ? એ પરથી આવી ગયા તમે બી પર. હવે બી થી ક્યાં જવાનું છે? સી પર. બી થી સી પર જવાનું હોય તો તમારી પાસે એનર્જી કેટલી હતી? VB. મીન્સ આટલી તો આટલી છે VB. ચલો હવે જોજો ધ્યાનથી, આપણે કેટલી એનર્જી લઈને, આ તો ઉદાહરણ આપું છું બી પરનું સ્થિતિમાન. હવે તમે તમે બી પર છો એટલે તમારું સ્થિતિમાન કેટલું છે? VA-I1R1+E1. આ બી પરનું સ્થિતિમાન. હવે તમે જાઓ છો મુસાફરીની દિશામાં બી થી સી પર. ક્લિયર? બી થી સી પર ધ્યાન આપજો. બી થી સી પર તમે જ્યારે જતા હોવ ત્યારે તમે જુઓ સી પાસે પ્રવાહની દિશા ચેક કરો. સી પાસે પોટેન્શિયલ પ્રવાહ આમ છે એનો મતલબ કે સી પાસે પોટેન્શિયલ વધારે છે,
બી પાસે ઓછું છે, પણ તમારી જર્ની જે છે બી થી સી પર છે, આ રહી જર્ની. તો બી થી સી પર જાવ એનો મતલબ એ કે તમે ઓછાથી વધારે સ્થિતિમાન પર જાવ તો તમારી એનર્જી વધે. તો કેટલી વધે? પ્લસ આઈ ટુ આર ટુ જેટલી વધે. ક્લિયર? હવે તમે સી પર આવ્યા તો ઇઝ ઇક્વલ ટુ સી કરી દો, તો આ થઈ ગયું તમારું સી પાસેનું સ્થિતિમાન, દેટ ઇઝ સી પરનું સ્થિતિમાન. લખી શકાય આવું? ઓકે. હવે તમે સી પર છો તો તમારી પાસે એનર્જી કેટલી છે? આટલી છે. તો લઈ લઉં છું પાછું એટલું જ એઝ ઇટ ઇઝ. જોજો ધ્યાનથી, VA માઇનસ આઈ વન આર વન પ્લસ ઈ વન પ્લસ આઈ ટુ આર ટુ, આટલી એનર્જી ગ્રીન કલરથી જે લખી એટલી એનર્જી સી પાસે છે, સી પરનું સ્થિતિમાન. ઓકે. હવે સી પરથી આપણે ડી પર જઈએ છીએ. વચ્ચે આવી મિત્રો બેટરી, તો બેટરી માટે મુસાફરીની દિશા આમ છે, તો આપણે બેટરીની અંદર ડિરેક્શન કઈ આવશે? પ્લસ થી માઇનસ. પ્લસ થી માઇનસ હોય તો તમારે શું યાદ રાખવાનું છે? સ્થિતિમાન ઘટે. કેટલું ઘટે? ઈ ટુ જેટલું ઘટે. ચલો, ઈ ટુ જેટલું ઓછું થયું. હવે તમે આર થ્રી માં આવશો. આર થ્રી માં આવશો તો તમે જુઓ પ્રવાહની દિશા આ રહી, તો અહીંયા પોટેન્શિયલ વધારે છે, અહીંયા પોટેન્શિયલ ઓછું છે, તો તમે વધારેથી ઓછા સ્થિતિમાન તરફ જાઓ છો, તો આર થ્રી ને કારણે તમારી ઉર્જા ઘટે. તો માઇનસ આઈ થ્રી આર થ્રી અને ઇઝ ઇક્વલ ટુ, તમે ક્યાં પહોંચ્યા? ડી પર. તો આ થઈ ગયું તમારું વી ડી, જેને આપણે કહીએ છીએ ડી બિંદુ પરનું સ્થિતિમાન. જુઓ હવે જર્ની, વી આર ક્લોઝ ટુ અવર ડેસ્ટિનેશન. મંઝિલ મિલેગી દેર સે હી સહી, ગુમરા તો વો લોગ હૈ જો નિકલે હી નહીં ઘર સે. ઘર સે નિકલે હી નહીં હૈ, ઘર સે ઘર સે. ચલો, અહીંયા સ્થિતિમાન કેટલું છે? આટલું છે. તો બેઠું લખી દો પાછું એઝ ઇટ ઇઝ, ઉપરથી જેમ કેરી ફોરવર્ડ કરું છું તેમ. તો વી એ માઇનસ આઈ વન આર વન પ્લસ ઈ વન પ્લસ આઈ ટુ આર ટુ માઇનસ ઈ ટુ માઇનસ આઈ થ્રી આર થ્રી, ધીસ ઇઝ યોર વી ડી એન્ડ દેટ ઇઝ ધ ટોટલ પોટેન્શિયલ એટ પોઈન્ટ ડી. નાઉ ડી ટુ ઈ પર જઈશું. ડી ટુ ઈ પર જઈશું તો પ્રવાહની દિશા ચેક કરો. આઈ ફોર ઈ થી ડી તરફ, તો અહીંયા પોટેન્શિયલ વધારે, અહીંયા પોટેન્શિયલ ઓછું. તો એનો મતલબ એ કે તમારી જર્ની તો ઓછાથી વધારે તરફ છે, તો તમારો આઈઆર કેવો આવશે? પ્લસ આવશે. તો પ્લસ આઈ ફોર આર ફોર ક્યાં પહોંચ્યા? ઈ પર. તો ધીસ ઇઝ યોર વી ઈ. તો આને કહીએ છીએ આપણે ઈ બિંદુ પરનું સ્થિતિમાન. કેવું લાગ્યું? જકાસ, વેરી ગુડ. ચલો, ઈ પાસે આવી ગયા. તો ઈ પાસે આપણી એનર્જી કેટલી? આટલી લખી દઉં. ફાઇન. તો વી એ માઇનસ આઈ વન આર વન પ્લસ ઈ વન પ્લસ આઈ ટુ આર ટુ, કોપી પેસ્ટ કરું છું ઉપરથી, ચિંતા ના કરશો. એટલે તમે લોકો ભણતા રહેજો. હા, બહુ મસ્ત દાખલા, જે મસ્ત જર્ની આવી રહી છે તમારી. ચલો, આઈ ફોર આઈ ફોર અહીં સુધી પહોંચી ગયા. ફાઇન. હવે અહીંયાથી તમે ક્યાં જાઓ છો? એ પર જાઓ છો. એ એટલે તમારું ઘર છે, તમારી મંજિલ છે. ઓકે. તો અહીંયાથી તમે અહીંયા પહોંચો છો પાછા, તો વચ્ચે કોણ આવ્યું? અવરોધ. તો હવે તમે ચેક કરો પ્રવાહની દિશા એ થી ઈ તરફ, તો અહીંયા પોટેન્શિયલ ઓછું, અહીંયા પોટેન્શિયલ વધારે, તો તમારી જર્ની તો ઓછાથી વધારે તરફ છે. એનો મતલબ એ કે તમારો પોટેન્શિયલ ડિફરન્સ વધશે, એટલે જે વિદ્યુત સ્થિતિ ઉર્જા તમારી વધશે. તો આપણે અહીંયા કરી દેવાનું પ્લસ આઈ ફાઈવ આર ફાઈવ. ક્યાં પહોંચ્યા? એ પર. ઓકે, એ પર પહોંચી જઈએ મિત્રો. તો આ જે થઈ જશે એ તમારું એ પરનું સ્થિતિમાન થઈ જશે. ઓકે, થવું જોઈએ ને. આપણે VA લઈને નીકળ્યા હતા અને બેટરી અને અવરોધને કારણે પોટેન્શિયલ ડિફરન્સ નોંધતા ગયા, નોંધતા નોંધતા પાછા એ પર આવ્યા, તો VA થઈ ગયું. ક્લિયર? કઈ ડાઉટ? ઓકે. હવે તમે જોજો ધ્યાનથી, VA કેન્સલ થાય મિત્રો, થાય ઉડાડ દઉં. VA ગેટ્સ કેન્સલ. હવે હું IR એક બાજુ રાખું છું ને E પેલી બાજુ લઈ જઉં છું. જોજો ધ્યાનથી, માઇનસ આઈ વન આર વન પ્લસ આઈ ટુ આર ટુ માઇનસ આઈ થ્રી આર થ્રી પ્લસ આઈ ફોર આર ફોર પ્લસ આઈ ફાઇવ આર ફાઇવ ઇઝ ઇક્વલ ટુ, બેટરી જે છે બધી પેલી બાજુ, તો આ ઇવન પેલી બાજુ જશે, તો માઇનસ ઇવન.
અને આ માઇનસ ઈ2 પેલી બાજુ જશે તો પ્લસ ઈ2 ક્લિયર મિત્રો આ નિયમ જ છે આપણો કે અવરોધો અને બેટરી એટલે કે વિદ્યુત કોષો ધરાવતો કોઈ પણ બંધ પરિપથ હોય કોઈ પણ લૂપ હોય એ લૂપ ની અંદર સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો કેટલો થાય ઝીરો જ થાય રાઈટ એટલે જો આ VA VA કેન્સલ થઈ જાય તો આ E1 અને R1 વાળા બધા પદ ડાબી બાજુ રહે તો જમણી બાજુ શું થઈ જાય ઝીરો જ થઈ જાય ક્લિયર થાય છે ને VA VA કેન્સલ થઈ જાય તો આ જ આપણો કિર્ચોફનો નિયમ છે મિત્રો ક્લિયર કઈ ડાઉટ ઓકે તો આ જે છે મિત્રો એ બીજું કંઈ નથી ચેક કરો ડાબી બાજુ જે છે ધેટ ઇઝ IR નો બેઝિક સરવાળો આને આપણે કહીશું કે IR નો બેઝિક સરવાળો અને આના પરથી આપણે કરીશું EMF E નો બેઝિક સરવાળો તમે જુઓ સરવાળે શું મળે છે મિત્રો સિગ્મા ઓફ IR ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓફ E જ મળે છે ક્લિયર થાય છે મિત્રો એક સ્ટેપ ખાલી અહીંયા લખીને તમને એક સ્ટેપ અહીંયા રહી ગયું છે એ આપણે લખવું જોઈએ ખરેખર તો હું અહીંયા નાના અક્ષરે લખું તો વાંધો નહીં ને જો આ સ્ટેપ છે ને અહીંયા આપણે લખવું પડે અહીંયા ઘડી કયું IR અને E નો બેઝિક સરવાળો ઝીરો થશે ઓકે તો અહીંયા લખું છું માઇનસ I1 R1 પ્લસ I2 R2 માઇનસ I3 R3 પ્લસ I4 R4 પ્લસ I5 R5 પ્લસ E1 માઇનસ E2 ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ કેમ લખ્યું છે ખબર છે આના પછી આ ખબર પડે તમને કે બીજો નિયમ એ બીજું કંઈ નથી પણ IR અવરોધને કારણે જે પોટેન્શિયલ ડિફરન્સ છે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તે અને બેટરીના EMFને કારણે જે પોટેન્શિયલ ડિફરન્સ છે તે એ બધાનો બેઝિક સરવાળો કેવો રહે શૂન્ય થાય અચળ રહે અચળ મીન્સ આપણો અહીંયા શૂન્ય જ રહેશે જે છે હતો તે જ રહેવાનો છે એટલે પણ એનો સરવાળો આપણો કેવો રહેશે ફેરફાર કેવો રહેશે ઝીરો રહેશે કારણ કે વિદ્યુત સ્થિતિમાન અચળ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કેવો હોય ઝીરો હોય રાઈટ તો આ જે છે ને એ પોટેન્શિયલ ડિફરન્સ છે ડ્યુ ટુ ધ રેઝિસ્ટન્સ એન્ડ ડ્યુ ટુ ધ બેટરી ઇન ધ ક્લોઝ લૂપ ઓકે તો સિગ્મા IR ઇઝ ઇક્વલ ટુ સિગ્મા EU છે એટલે આનો નિયમ આ સેન્ટેન્સ ઉપરથી આપણે આવું લખી શકીએ મિત્રો કે અવરોધો અને વિદ્યુત કોષ એક નથી ઘણો છે એટલે વિદ્યુત કોષોના કોષો ધરાવતા કોઈ પણ બંધ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાન ના ફેરફારનો બેઝિક સરવાળો એલ્જેબ્રિક સમ જેને કહીએ છીએ ઇંગ્લિશમાં બેઝિક સરવાળો શૂન્ય હોય છે હવે સ્થિતિમાનમાં ફેરફાર યાદ રાખો મેથેમેટિકલી સમજો મેથેમેટિકલી કે ઇફ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો ધેન વી દેટ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ એટલે વિદ્યુત સ્થિતિમાન જે છે એની એક મૂલ્યતાનો જ ઉપયોગ આપણે આની અંદર મિત્રો કરીએ છીએ ઓકે તો કંઈ ડાઉટ નથી ને ફાઇન હવે મિત્રો આ થિયોરેટિકલ હતું હવે હું તમને આ જ વસ્તુ એક્ઝામ્પલની અંદર તમારે કેવી રીતે એપ્લાય કરવાનું ફટાફટ એ આપણે જોઈ લઈએ જોજો ધ્યાનથી તો મિત્રો હવે આપણે જોઈ રહ્યા છીએ અત્યાર સુધી જે કિર્ચોફનો બીજો નિયમમાં આપણે જે સમજ્યા કે કોઈ પણ બંધ પરિપથની અંદર કેવી રીતે આપણે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર નોંધતા જઈએ છીએ તો આપણને આ ફિગર પરથી આપણને આ વસ્તુ આપણને મળી રાઈટ તો તમારી નોટ્સમાં તમે જે બધું લખ્યું છે એ નોટ્સમાં તમે ચેક કરી લેજો તો તમારી પાસે છેલ્લે આ ઇક્વેશન્સ હશે ઓકે હવે આ થિયોરેટિકલી સમજ્યા પણ એક્ઝામની અંદર જ્યારે એક્ઝામ્પલ્સ કે એની જે એપ્લિકેશન્સ આવે ત્યારે એમાં તમારે એને એપ્લાય કરવાનું છે ત્યારે આ થિયરીને મિત્રો સાઈડ પર મૂકી દેવાની ઓકે સમજ્યા ઓકે ઇટ ઇઝ ગુડ બટ જ્યારે એને ઉપયોગમાં સંજ્ઞા પ્રણાલી તમે યાદ રાખો એટલે હમણાં તમારું કામ પતી જશે ફટા આ ઇક્વેશન્સ હવે તમે જુઓ કે આ જે ઇક્વેશન્સ આપણે મેળવ્યું મિત્રો
એ કેટલા ટાઈમ પછી આની આગળ તમે જો 30-35 મિનિટ તમે ભણ્યા સમજ્યા ત્યારે તમે આ કન્ક્લુઝન પર પહોંચ્યા. હવે એઝ પર સંજ્ઞા પ્રણાલી હું તમને આ ઇક્વેશન્સ હમણાં લઈ આપું છું, 2 મિનિટની અંદર લખાઈ જશે આખું ઇક્વેશન્સ. જો તો સંજ્ઞા પ્રણાલીને તમારે શું ધ્યાનમાં રાખવાનું છે સૌથી પહેલા તો એની ચર્ચા કરી લઈએ, રાઈટ? તો એ જે છે એના માટે આપણે સૌથી પહેલા યાદ રાખો સંજ્ઞા પ્રણાલીમાં પહેલો મુદ્દો અવરોધ માટે. કારણ કે આપણે IR અને E બેટરીનું EMF અહીંયા એડ કરવાનું છે અને R ને કારણે અવરોધમાંથી પ્રવાહ પસાર થાય છે એટલે IR એડ કરવાનો છે. તો અવરોધ માટે IR અને બેટરી માટે E, તો એની સંજ્ઞા પ્રણાલી. અવરોધ માટે તમારે હંમેશા એ યાદ રાખવાનું, જો અવરોધમાં થી જો અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા એક જ હોય તો યાદ રાખો IR તમારે ઋણ લેવો, ઋણ, રાઈટ? આ સંજ્ઞા પ્રણાલી છે, ઓકે? અને જો બંનેની દિશા, બંનેની એટલે કોની ભાઈ, બંનેની એટલે કોની, પ્રવાહ અને મુસાફરી, ઓકે? મુસાફરી આ બંનેની દિશા વિરુદ્ધ હોય તો IR ધન લેવો, ઓપોઝિટ કરવાનું છે આપણે. ક્લિયર? આ સંજ્ઞા પ્રણાલી છે અવરોધની, ઓકે? હવે અવરોધના કારણે આપણે જે અવરોધના કારણે જે IR છે એ આપણે નક્કી કરીએ. યાદ રાખો ફરી વાર, જો તમારે અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા એક જ હોય તો IR માઇનસ લેવાનો, બાકી IR પ્લસ લેવાનો. ચલો આપણે ગણીએ, આપણે કામ કરીએ, જોતા જઈએ, એડ કરતા જઉં. જો હવે અહીંયા જો મારો પરિપથ પંચકોણ છે તો મેં અંદર મુસાફરીની દિશા પણ મિત્રો આવી જ બતાવી છે. ઘણી વખત લોકો મુસાફરીની દિશા આવી આવી પણ બતાવે છે, જો આવી પણ બતાવે ક્લોકવાઇઝ. તો હું શું કહું છું કે તમે આ પણ ક્લોકવાઇઝ કહેવાય, આ પણ ક્લોકવાઇઝ જ કહેવાય. પણ જ્યારે પણ આ મારી આ તમને કહું છું કે એક્ઝામ્પલ ગણતી વખતે તમે કોઈ પણ પરિપથ, ધારો કે લંબચોરસ હોય, તો તમારા મુસાફરી જે ક્લોકવાઇઝ બતાવો ને એ લંબચોરસ જ બતાવવાની. મેં અહીંયા મુસાફરીની દિશા પણ પંચકોણ જ બતાવી છે. તમે સર્ક્યુલર હોય ને પાથ તો સર્ક્યુલર બતાવો. એટલા માટે કે સંજ્ઞા પ્રણાલી તમને બહુ સંજ્ઞા પ્રણાલી એપ્લાય કરી દે તમને બહુ ઈઝી રહેશે તમારું કામ. હવે જો મેં શું કર્યું છે, જો મેં આ બધા આ જે આ 1 2 3 4 અને 5 ફેઝ જે છે બરોબર, એ બધી મુસાફરીની દિશા એને પેરેલલ બતાવી છે. જુઓ રાઈટ, જો આ બંને જુઓ પેરેલલ, આ બે પેરેલલ, આ બે પેરેલલ, આ બે પેરેલલ, આ પેરેલલ, કેમ આવા શેપમાં બતાવવાની? આના માર્ક્સ નથી, ચિંતા ના કરો. એક્ઝામમાં કોઈ તમે એક્ઝામ આવકાર દો ને તો એ ચાલશે, મુસાફરીની દિશા, ડોન્ટ વરી, માર્ક નહીં કપાય. પણ આ આપણે આપણા માટે કરવાનું છે કે આપણે કોઈ એરર ના આવે એની અંદર, ઓકે? હવે સિમ્પલ મેં તમને કહ્યું કે મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા એક જ હોય તો IR માઇનસ. તો ચેક કરો, મુસાફરીની દિશા આ જે ભુજા છે AB એની અંદર મુસાફરીની દિશા આ રહી અને પ્રવાહની દિશા ચેક કરો કેવી છે, એક જ તીર એક જ દિશામાં, તો IR માઇનસ આંખો મીચીને લખી દેવાનો, માઇનસ I1R1, ઓકે? અહીં જો ઓપોઝિટ આમ છે ને પ્રવાહ આમ છે તો પ્લસ, તો દેટ ઇઝ I2R2. ચલો I3 ચેક કરો, સેમ, તો માઇનસ I3R3, ઓકે? પ્લસ આ ઓપોઝિટ તો પ્લસ I4R4. અને ચેક કરો આ બંને ઓપોઝિટ તો પ્લસ I5R5. પતી ગયું? ચેક કરો, માઇનસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ, બોલો કેવી છે સંજ્ઞા પ્રણાલી? કેટલી 30 મિનિટ જોયા પછી આ IR નો બેઝિક સરવાળો આપણે જોતા ગયા. વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન વાળા બિંદુ છે, ઓછું કયું બિંદુ વધારે પોટેન્શિયલ પર છે એ શોધવાનું, પ્રવાહની દિશા ચેક કરવાની, જર્ની જોવાની, કેટલું બધું જોવાનું. અને પછી નોંધતા ગયા ત્યારે આપણને આ મળ્યું હતું, એટલે લખ્યું છે એઝ પર થિયરી ડિસ્કશન્સ વી ઓપ્ટેડ.
બરાબર, પણ આ ડાયરેક્શન ને આ પ્રણાલી કેટલી મજા આવે છે જુઓ, આ લખતા કેટલી વાર લાગી, નથિંગ. ઓકે, હવે બેટરી માટે આવીએ. તો બેટરી માટે અવરોધ મીન્સ, અવરોધ ને આપણે ઇંગ્લિશમાં કહીએ દેટ ઇઝ રેઝિસ્ટર. આ આપણી સંજ્ઞા પ્રણાલી રેઝિસ્ટર માટે અહીંયા છે, અને બીજું આવશે અહીંયા ઘડી તમારું બેટરી, કૌંસમાં આપણે એને લખીએ છીએ વિદ્યુત કોષ. ઓકે, અને ઇંગ્લિશમાં એને કહીએ કહીશું આપણે દેટ ઇઝ સેલ, ઓર યુ કેન ઓલ્સો સે દેટ બેટરી. ઓકે, તો હવે આની સંજ્ઞા પ્રણાલી જુઓ. સંજ્ઞા પ્રણાલી અવરોધ માટે તમારે યાદ રાખવાનું છે, અવરોધ અને મુસાફરી બંને ચેક કરવાની છે. બેટરી માટે મિત્રો યાદ રાખો માત્ર મુસાફરીની દિશા, ધ્યાનમાં લેવી. પ્રવાહ કઈ દિશામાં છે અને એને હવે તમારે જોવાની જરૂર નહીં, બરાબર. તો એની સંજ્ઞા પ્રણાલી શું છે મિત્રો, ખાલી એ જોઈ લઈએ. જો બેટરી માં મુસાફરીની દિશા ઋણથી ધન હોય ઋણથી ધન, બરાબર, તો ઈએમએફ કોનું, બેટરીનું જે આપ્યું હોય તે ઈએમએફ. જો બેટરીમાં મુસાફરીની દિશા ઋણથી ધન હોય તો ઈએમએફ જે છે તે જમણી બાજુ લખતી વખતે જમણી બાજુ લખતી વખતે ઋણ લેવું. ઓકે, હવે જો જો બેટરીમાં મુસાફરીની દિશા ઋણથી ધન હોય તો ઈએમએફ કોનું, બેટરીનું, તે જમણી બાજુ લખતી વખતે ઋણ લેવું. હવે તમારે ખાલી આ જે આનું ઓપોઝિટ પણ લખી નાખીએ. શું લખશો? જો બેટરીમાં મુસાફરીની દિશા, ટૂંકમાં લખું છું એટલે તમે લખો, આ તમારે નોટ્સની અંદર કોપી કરવાનું છે. દિશા ધનથી ઋણ હોય તો ઈએમએફ જમણી બાજુ લખતી વખતે ધન લેવું. જમણી બાજુ કેમ? આપણે આપણે શું કરીશું ખબર છે? આપણે બેઝિક નિયમ કયો, આપણે આને ફોલો કરીશું હંમેશા. સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, યા યાદ રાખજો. કોઈ પણ દાખલો હોય એમાં લખતી કિચોફનો નિયમ એપ્લાય કરો તો ડાબી બાજુ આઈઆર નો બેઝિક સરવાળો, જમણી બાજુ ઈએમએફ નો બેઝિક સરવાળો લખવાનો છે. આઈઆર નો બેઝિક સરવાળો તો લખતા આવડશે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે. ઓકે ફાઇન, હવે જમણી બાજુ લખતી વખતે બેટરીનું ઈએમએફ તમારે ધન ઋણ કેવી રીતે લખવાનું? તો સિમ્પલ, તમે જાઓ એ થી બી પર જાઓ, વચ્ચે બેટરી આવી, યસ, કેટલા ઈએમએફ વાળી? ઈ1 વાળી. તો તમારી મુસાફરીની દિશાને જોવા, તો મુસાફરીની દિશામાં આગળ જાઓ તો ઋણથી તમે ધન પર જાઓ, તો પહેલો બેટરીનો છેડો કયો આવ્યો? માઇનસ, તો અહીં લખી દો માઇનસ ઈ1. ચલો આગળ ગયા, બેટરી નથી, અહીંયા આવ્યા, બેટરી આવી, અહીંયા બેટરી આવી, તો અહીંયા બેટરી આવી, તો મુસાફરીની દિશા, તો આપણે મુસાફરીની દિશા આ રહી, તો મુસાફરીની દિશામાં આપણે બેટરીનો છેડો, ધન આવ્યો પહેલો, બીજો ઋણ આવ્યો, તો બેટરીની અંદર મુસાફરીની દિશા કઈ આવી? ધનથી ઋણ. ધનથી ઋણ હોય તો જમણી બાજુ આપણે પ્લસ લખવાનું. એ લખવા માટે યાદ રાખીએ છે કે જે બેટરીનો જે છેડો પહેલો આવે એને જમણી બાજુ એની હાથે લખી નાખવાનો. તો અહીંયા પહેલો કોણ આવ્યો? પ્લસ, તો જમણી બાજુ લખતી વખતે પ્લસ E2 લખો. આઈ ગયું મિત્રો, આ થઈ ગયું એઝ પર સાઇન નોટેશન, સંજ્ઞા પ્રણાલીથી તમારે આ યાદ રાખવાનું. ઓકે, તો રિવાઇઝ કરાવી દઉં, જ્યારે તમે આઈઆર અને ઈનો બેઝિક સરવાળો નોંધતા જશો તો યાદ રાખવાનું છે તમારે કે આઈઆર નો બેઝિક સરવાળો વખતે તમારે મુસાફરીને પ્રવાહની દિશા જોવાની, સેમ હોય તો તમારે એ ઈએમએફ માઇનસ લેવાનું, ઓપોઝિટ હોય તો પ્લસ લેવાનું. જતારો ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ બેટરીના ઈએમએફ નો સરવાળો લખવા માટે, તો પહેલા તમારે મુસાફરીની દિશામાં આગળ જવાનું. ઈ1 બેટરીનો પહેલો છેડો માઇનસ આવ્યો તો માઇનસ ઈ1, ઈ2 બેટરીનો પહેલો છેડો પ્લસ આવ્યો તો પ્લસ ઈ2, અહીંયા ત્રીજી બેટરી હોત જો માઇનસ પહેલો આવે તો અહીંયા માઇનસ ઈ3,
चौथी बैटरी हो प्लस हो तो पहलू प्लस ई4 बस आ काम तमारे करवानो छे। ओके तो हवे हूँ जेटला पण एक्जाम्पल्स तमने किचोफना नियमों आपू छू एमां तमारा लोकोए आईआर नो बेसिक सरवाळो छे आईआर नो बेसिक सरवाळो तमारे आने ध्यान में राखी मित्रों एप्लाय करवानो छे आ नियमों ने ध्यान में राखी तो आ संज्ञा प्रणाली खास लखी लेजो क्लियर। एक्जाम्पल्स आपणी गेरंटी छे मित्रों तमने बहु मजा आवशे बहु एटले बहु जेम ओके आंसर्स तमारा अने मित्रों आना एक्जाम्पल्स पांच मार्क में पूछाय यार ने तमे लूपमां एप्लाय करो ने सीधा जो आंसर आई गयो पांच मार्क बैठा मळे छे राइट तो बहु एनकेश करवानी छे पण प्रेक्टिस याद राखजो प्रेक्टिस आना आनामां प्रेक्टिस जेनी जेटली वधारे हशे एटलू एने वधारे मजा आवशे काम करवानी। ओके तो जे डबल ई नीट ने बोर्ड एक्जाम ने बधा में कम्पिटेटिव एक्जाम में आनी बहु जरूर तमने पड़वानी छे तो आनी प्रेक्टिस वधारे करजो वीडियो एक ने बे वार जोई लेजो। ओके अने लाइक अने सब्सक्राइब करवानुं ना भूलता तमारा बधा फेमिली मेम्बर्स में कोई पण होय एने चेनल सब्सक्राइब करावजो। ओके तो मळ्या टेक केर।